नमस्कार बाळ मित्रों, तो अपने चैप्टर नंबर 11 परिमिति अने क्षेत्रफळ एनी अंदर जे छे आपणे पार्ट 8 सुधी एटले के अगाउनो जे पार्ट छे गई काल सुधी आपणे एनी अंदर स्वाध्याय 11.3 अने एना जे छे प्रश्न नंबर 7 सुधी अभ्यास करेलो। बराबर, तो 8मो प्रश्न जे छे त्यां आपणे पहोंचेला, પણ એક આપણે જે છે એક કામ કરીએ, 8મો પ્રશ્ન જે છે એ તમારે જાતે ગણવાનો થશે, ક્ષેત્રફળને રિલેટેડ છે। તો ચલો એકાદા બે એની પહેલાં જે છે એનાથી થોડા આગળના દાખલા હોય એ જોઈ લઈએ, બરાબર, કે જેથી જે છે પછી હું તમને 8મો સમજાવી શકું અને પછી જે છે તમે એ લખી શકો। તો સૌથી પહેલાં તો જે છે આપણે 9મો પ્રશ્ન જોઈ લઈએ। તો અહીંયા 9મા પ્રશ્નમાં શું કીધું છે કે શ્રુતિએ 44 સેમી લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો। બરાબર, કે શ્રુતિએ જે છે 44 સેમી લંબાઈનો જે તાર હશે, બરાબર, તો એને વર્તુળાકાર રીતે શું કરી દીધું, વાળી દીધું। તો વર્તુળની ત્રિજ્યા શું હશે અથવા ત્રિજ્યા શોધો, તેનું ક્ષેત્રફળ પણ શોધો। તો જો અહીં સૌથી પહેલાં તો કે અહીં તારની લંબાઈ કેટલી આપેલી છે, તો કે એ આપેલી છે 44 સેમી। બરાબર, તો આ શું થઈ ગયું, તારની લંબાઈ। હવે શું કીધું છે કે વર્તુળાકાર એને વાળેલો છે। બરાબર, તારને વર્તુળાકાર વાળેલો હોવાથી એ શું થઈ જશે, વર્તુળાકાર વાળેલો છે તો એને વર્તુળમાં વાળીને તો જેટલી તારની લંબાઈ છે ને એ એનું પરિઘ થઈ જશે। તો તારને વર્તુળાકાર વાળેલો હોવાથી તેની લંબાઈ એ પરિઘ થશે। બરાબર, બરાબર, એટલે એ શું થઈ જશે, પરિઘ। તો માટે વર્તુળાકાર તારનો પરિઘ બરાબર 44 સેમી। વર્તુળાકાર તારનો જે પરિઘ થઈ ગયો એ 44 સેમી। હવે એના આધારે શું કીધેલું, તો અહીંયા આપણને જે છે એના આધારે એમ પૂછેલું કે તે વર્તુળની ત્રિજ્યા શોધો। બરાબર, અહીંયા બીજું શું કીધેલું કે એ વર્તુળ જે આપેલો છે એની ત્રિજ્યા શોધો। હવે આપણે ત્રિજ્યા શોધવા માટે શું કરવું પડશે, તો કે સૌથી પહેલાં જે છે એ આપણે પરિઘનું સૂત્રનો ઉપયોગ કરવો પડશે। બરાબર, પરિઘના સૂત્રનો જે છે આપણે ઉપયોગ કરીએ એના આધારે આપણને જે છે ત્રિજ્યા મળી જશે। તો વર્તુળાકાર તારનો પરિઘ જે છે એ કેટલો છે, 44 સેમી। તો હવે વર્તુળાકાર તારનો પરિઘ, હવે એનું સૂત્ર મૂકીએ, બરાબર, એનું સૂત્ર શું થાય, તો કે 2πr, હો જો તારનો પરિઘ આપેલો છે કેટલો છે, 44 સેમી, તો 44 સેમી બરાબર 2×πની કિંમત અહીંયા આપેલી છે, તો 8મામાં આપેલી છે πની કિંમત 3.14×r, r તો આપણે શોધવાનો છે। બરાબર, તો અહીંયા શું કરીએ, તો એટલા માટે જે છે અહીંયા 44 છેદમાં અહીંયા જે ગુણાકારમાં છે સામે આવે તો ભાગાકારમાં, એટલે 2×3.14 બરાબર r, અથવા અહીંયા જે છે સેમી પણ લખવું પડે, બરાબર, સોરી, 9મામાં જે છે πની કિંમત 22×7 લીધેલી છે, એટલે અહીંયા જે છે 22 અને અહીંયા 7 થશે। બરાબર, કારણ કે અહીં 7 ભાગાકારમાં છે તો સામે આવે તો ગુણાકારમાં, એટલે હવે અહીંયા શું થશે જુઓ, તો કે 22 અહીંયા 2 વડે જે છે ભાગ ચાલશે, એટલે 22×2 કરશો તો 44 થઈ જાય। બરાબર, અને જે 2 છે એ અહીંયા પણ ઉડી જશે, તો શું વધે, 7 સેમી। તો આરની કિંમત કેટલી મળી ગઈ, તો આર બરાબર 7 સેમી, આ થઈ ગઈ એની કિંમત। બરાબર, હવે 7 સેમી, હવે શું કીધેલું છે કે તે વર્તુળનું
તેનું ક્ષેત્રફળ પણ શોધો. તો કે હવે વર્તુળનું ક્ષેત્રફળ જો આ સૂત્ર અહીંયા લાગુ પડશે જે અગાઉનો દાખલો હતો ને એની અંદર, તો ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આરનો વર્ગ. પાઈની કિંમત આપણને 22/7 કીધેલું છે, ગુણ્યા 7 સેમીનો વર્ગ. બરાબર, અહીંયા 1/7 ઉડી જાય, 22 × 7 શું વધે તો કે 154 સેમીનો વર્ગ. બરાબર, વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? તો કે અહીંયા જે છે આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું 154 સેમીનો વર્ગ. હવે અહીંયા એનાથી આગળ જોઈ લઈએ. હવે શું કીધેલું? એનાથી આગળ એમ કીધું છે કે આ જ તારને જો ચોરસ આકારમાં વાળવામાં આવે તો દરેક બાજુની લંબાઈ શું થશે? તો હવે અહીંયા શું કીધું છે? તો કે હવે તારને વર્તુળમાંથી ચોરસ આકારમાં ફેરવવાનો છે. બરાબર, વર્તુળને શું કરીએ? તો કે આપણે એને ચોરસ આકારમાં ફેરવવાનો છે. તો જો તાર, તો ધારો કે જે આટલો, ધારો કે તાર છે, બરાબર આટલો આપણને વિચારો કે અંદાજે આટલો તાર છે. તો પહેલાં આપણે શું કર્યું? તો આ તારની મદદથી એક વર્તુળ બનાવ્યું. બરાબર, હવે શું કીધું કે આ તારને જે છે ચોરસ આકાર, તો ટૂંકમાં જે પરિઘ બન્યો એ રીતે જે છે તાર હતો એટલો જ બન્યો. તો આપણે જે છે હવે આની અંદરથી ચોરસ બનાવવાનું છે. તો આટલા જે તાર છે, ધારો કે જે લંબાઈ આપેલી હોય એને જે છે ટૂંકમાં એનું જે પરિમિતિ થશે એ કેટલી થશે? તો કે એ તો જે છે આપણને આપેલી હોય ને એના બરાબર જ થાય. તો અહીંયા શું કીધું છે? દરેક બાજુની લંબાઈ શોધો. તો દરેક બાજુની લંબાઈ કઈ રીતે મળશે? તો એ જે છે ને આપણને એ દરેક બાજુનું માપ શોધવું હોય તો પહેલાં પરિમિતિ શોધવી પડે. બરાબર, પરિમિતિ મળે એના ઉપરથી જે છે આપણને દરેક બાજુનું માપ મળી જાય. તો હવે શું કરીએ? તો મેં કીધું એમ કે વર્તુળાકાર તારને ચોરસ આકારમાં વાળવામાં આવે છે. બરાબર, તો અહીંયા શું કરીએ? કઈ રીતે? તો કે જો આ એક વર્તુળાકાર તાર હતો કે જેની 7 સેમી ત્રિજ્યા મળે. બરાબર, એને હવે ચોરસ આકારમાં વાળવાનો છે, જેની બાજુનું માપ શું હોય? તો કે એ ખ્યાલ નથી. 1 સેમી જેની બાજુનું માપ ગણી લઈએ તો એવું જે છે એ એનું માપ થઈ જાય. બરાબર, હવે મેં કીધું જે વર્તુળમાંથી એને ચોરસ આકારમાં ફેરવવાનો છે. બરાબર, તો હવે આપણે શું કરીશું? તો કે અહીંયા જે એનું આકાર જે છે ટોટલ ટૂંકમાં ચોરસ આકારમાં ફેરવવાનો છે, તો તારની લંબાઈ અહીંયા શું થઈ જશે? તો કે એની પરિમિતિ થઈ જશે. તો માટે વર્તુળનો પરિઘ બરાબર ચોરસની પરિમિતિ થઈ જશે. બરાબર, હવે ચોરસની પરિમિતિ આપણને જે છે કેટલી મળશે? તો વર્તુળનો પરિઘ જે છે માટે ચોરસની પરિમિતિ જે છે એ કેટલી મળશે? 44 સેમી મળે. હવે ચોરસની પરિમિતિ બરાબર 4 × L થાય. બરાબર, કારણ કે શું થાય? બાજુની લંબાઈ કહીએ. બરાબર, ચલો આને શું કહીએ? અહીંયા 4 × બાજુની લંબાઈ. હવે બાજુની લંબાઈ જે છે એ તો આપણે શોધવાની છે. તો અહીંયા શું કરીએ? 4 × બાજુની લંબાઈને કહી દઈએ L, ચોરસની પરિમિતિ આપેલી છે 44 સેમી, એને મૂકી દઈએ. તો માટે L બરાબર શું થશે? તો કે 44, આ 4 જે છે ગુણાકારમાં છે એની જગ્યાએ ભાગાકારમાં, તો 44/4 સેમી. માટે L બરાબર શું મળશે? તો કે L બરાબર 11 સેમી મળે. બરાબર, આ થઈ ગયું Lનું માપ.
હવે એના પછી શું કીધેલું? તો જો આ દરેક બાજુની માપ, હવે શું કીધું કે વર્તુળ અને ચોરસ એ બેમાંથી કઈક આકૃતિ વધુ ક્ષેત્રફળ આવરે. હવે જો અહીંયા લંબાઈ તો મળી ગઈ, હવે એમ કીધું છે કે ચોરસનું ક્ષેત્રફળ એ શોધવું પડશે. કેમ? કારણ કે બેમાંથી કોનું ક્ષેત્રફળ જે છે વધારે ક્ષેત્રફળ રોકશે અથવા વધારે એરિયા જે છે એ રોકશે, એના માટે આપણે ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ પણ શોધવું પડશે. તો કે હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુની જે છે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો એના બરાબર શું થશે? તો કે 11 સેમી ગુણ્યા 11 સેમી બરાબર 121 સેમીનો વર્ગ. આ શું થઈ ગયું? તો કે ચોરસનું ક્ષેત્રફળ. હવે જે પૂછેલું ને એનો આપણે જવાબ લખી દઈએ. હવે શું કીધું કે વર્તુળ અને ચોરસ એ બેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવરે? તો જો અહીંયા તમે નજર કરશો તો તમને સ્પષ્ટ જે છે ખ્યાલ આવશે. અહીંયા તમે નજર કરો તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? તો કે 121 સેમીનો વર્ગ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કેટલું મળે છે? તો કે 154 સેમીનો વર્ગ. તો અહીંયા જે છે લાસ્ટમાં જવાબ લખી દેવાનો કે ચોરસ અને વર્તુળ બે માંથી વર્તુળ આકાર વધુ ક્ષેત્રફળ આવરે છે. બરાબર, આ થઈ ગયો એનો જવાબ. તો આને જે છે ટૂંકમાં મેથડથી ગણતા જવાનું છે. તો આની અંદર દાખલામાં કોઈ આપણને એવું લાગશે નહીં કે આ દાખલો અઘરો છે કે એવું કંઈ. તો હવે પ્રશ્ન નંબર આપણે 9 જોયો, એના પછી પ્રશ્ન નંબર 10 પણ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 10માં એમ કીધું છે કે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પૂંઠામાંથી, તો અહીંયા શું કીધું છે કે 14 સેમી વર્તુળાકાર ત્રિજ્યાવાળા જે છે એ વર્તુળાકાર પૂંઠામાંથી, જો તમને અહીંયા એક આ રીતની આકૃતિ પણ આપેલી છે બરાબર, કે તો એક આ રીતની આકૃતિ છે. જો તો અહીંયા શું કીધું છે કે આ એક 14 સેમી જે વર્તુળાકાર વર્તુળ હોય બરાબર, જેની ત્રિજ્યા હોય, જેમ કે અહીંયા આ એનું સેન્ટર હોય બરાબર, તો અહીંયાથી જે છે તમે વિચારો તો આટલો જે રેખાખંડ છે તો એ કેટલો હોય? 14 સેમીનો હોય ને. તો એ 14 સેમી ત્રિજ્યાવાળું વર્તુળાકાર આખું એક પૂંઠું છે. હવે એમાંથી શું કરીએ? તો કે 3.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ, એટલે કે જે આ નાના વર્તુળ છે ને, તો એની ત્રિજ્યા કેટલી છે? તો કે 3.5 સેમી હોય ને એવી ત્રિજ્યાવાળા, એટલે કે આ બે વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈવાળો, એટલે કે આ એક લંબચોરસ, એ કાપી લેવામાં આવે છે બરાબર. તો બાકીના પૂંઠાનું ક્ષેત્રફળ શોધો. તો જો આની અંદર શું કરવું પડશે? તો કે સૌથી પહેલાં આખા પૂંઠાનું ક્ષેત્રફળ શોધીએ બરાબર. આવા જે દાખલા હોય ને એની અંદર ફક્ત એટલું જ કરવાનું હોય છે દરેકમાં, કે પહેલાં પૂંઠાનું આખું ટૂંકમાં જે ક્ષેત્રફળ કીધું હોય એ શોધી લેવાનું, પછી એની અંદરથી જે ભાગ બાદ કરવાનો કે કાપવાનો કીધો હોય ને એ ભાગનું ક્ષેત્રફળ શોધીને એને કુલ ભાગમાંથી બાદ કરી દેવાનું. તો અહીંયા એ જ કરશું. સૌથી પહેલાં જે વર્તુળાકાર જે આકાર આપેલો છે આપણને વર્તુળનો, તો એની ત્રિજ્યા આપેલી છે, તો એની મદદથી જે છે આપણે પહેલાં એનું ક્ષેત્રફળ શોધી લઈશું બરાબર. તો સૌથી પહેલાં કે
અહીં વર્તુળાકાર પૂંઠા માટે ત્રિજ્યા R એ આપેલું છે 14 સેમી, બરાબર. તો એની અંદરથી જે છે કાપવાનું છે, તો સૌથી પહેલાં શું કરવું પડશે, તો કે પૂંઠાનું ક્ષેત્રફળ શોધવું પડશે. ચલો એક કામ કરીએ, આને મોટો અથવા કેપિટલ R લઈએ, કારણ કે નાના Rનો જે છે ઉપયોગ થશે, કારણ કે અંદર બીજા બે વર્તુળ પણ આપેલા છે, બરાબર. તો એટલા માટે તો કે અહીં પૂંઠાનો કુલ ભાગ જાણવા તેનું ક્ષેત્રફળ લઈએ, બરાબર. તો માટે વર્તુળાકાર પૂંઠાનું ક્ષેત્રફળ બરાબર તો શું થાય, પાઈ આરનો વર્ગ. આરની પાઈની અહીંયા કિંમત જો 22/7 જ આપેલી છે, તો એના બરાબર પણ શું થશે, તો કે 22/7 × 7 × 7 અને સેમીનો વર્ગ. 1 7 ઉડી જાય, શું વધે, તો કે 154 સેમીનો વર્ગ. આ શું થઈ ગયું, તો કે વર્તુળાકાર પૂંઠાનું ક્ષેત્રફળ. હવે શું કીધું છે કે એમાંથી જે છે 3.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ અને 3 સેમી લંબાઈ, એટલે કે સૌથી પહેલાં જે છે પૂંઠામાંથી નાના બે વર્તુળ કાપેલ છે. તો હવે શું કીધું છે, તો કે પૂંઠામાંથી બે નાના વર્તુળ કાપવામાં આવે છે, બરાબર. તો માટે નાના વર્તુળ માટે ત્રિજ્યા અહીંયા સ્મોલ આર લઈએ, ત્રિજ્યા આર બરાબર કેટલી છે, તો અહીંયા આપેલું છે 3.5 સેમી, બરાબર. આ થઈ ગયું નાના વર્તુળ માટે ત્રિજ્યા. તો માટે નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થશે, તો એનું પણ એ જ થાય, પાઈ આરનો વર્ગ, બરાબર. અહીંયા જો અહીંયા મોટો આર આવશે, તો એટલા માટે પાઈની કિંમત 22/7 × 3.5 જે છે, તો 3.5ને આપણે દશાંશની જગ્યાએ શું કરીએ, તો કે દશાંશ દૂર કરી દઈએ, તો એને 35/10 આ રીતે લખાય, બરાબર. તો એને એ રીતે લખી દઈએ, તો 35/10 × 35/10 સેમીનો વર. તો જો અહીંયા જે છે 7 × 5 કરશો ને, તો શું થશે, એ ઉડી જશે, બરાબર. અહીંયા શું થશે, 5 × 2 કરશો તો 10 વડે ભાગ ચાલે, અહીંયા જે છે 10નો ભાગ 5 વડે ચાલે એટલે, અને અહીંયા 2 જે છે શું થઈ જશે, 11 વડે. એટલે હવે જે આનું સાદુરૂપ આપશો, જે છે 35 × 11/10 આનું સાદુરૂપ જે છે 385/10 બરાબર સેમીનો વર્ગ, બરાબર શું થશે, તો કે 38.5 સેમીનો વર્ગ. તો આ શું થઈ ગયું, તો કે એક જે વર્તુળ આકાર આપણને નાનો આપેલો છે, બરાબર. તો આ શું થઈ ગયું, તો કે આ એનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે શું કીધું છે, તો કે બે આવા જે વર્તુળ છે ને એ કેટલા કાપવાના છે, તો કે 2 વર્તુળ કાપવાના છે. તો લખી દઈએ, વર્તુળાકાર પૂંઠામાંથી આવા 2 શું કરવાનું છે, તો કે નાના જે વર્તુળ છે ને એને કાપવાના છે, બરાબર. તો પૂંઠામાંથી આવા 2 કાપવાના
છે, તો આપણને એક પૂંઠા માટેનું ક્ષેત્રફળ મળ્યું. તો હવે જે છે આપણે શું કરશું, તો કે બે નાના વર્તુળનું ક્ષેત્રફળ માટે, બે નાના વર્તુળના ક્ષેત્રફળ બરાબર શું મળશે, તો કે 2 × 38.5 સેમીનો વર્ગ બરાબર, તો શું મળશે આપણને, 77 સેમીનો વર્ગ. આ થઈ ગયો બે જે માપ મળ્યા એ નાના વર્તુળના. હવે શું કીધું છે કે હવે જે છે એના સિવાય એક લંબચોરસ આકાર પણ કાપવાનો છે. તો હવે લખી દઈએ કે અહીંયા જે છે એક લંબચોરસ આકાર પણ કાપવામાં આવે છે. તો વર્તુળાકાર પૂંઠામાંથી કાપવામાં અથવા કાપવા માટેના લંબચોરસ માટે તેની લંબાઈ કેટલી છે, તો લંબાઈ આપેલી છે આપણને 3 સેમી બરાબર, અને પહોળાઈ 1 સેમી, તો લંબાઈ બરાબર 3 સેમી અને પહોળાઈ બરાબર 1 સેમી. તો માટે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર, તો એના બરાબર 3 × 1 સેમીનો વર્ગ બરાબર 3 સેમીનો વર્ગ. આ શું થઈ ગયું, તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. હવે દરેક ભાગ કાપવાનો છે ને, તો પૂંઠામાંથી હવે એ ભાગ જે છે કાપી લીધેલો છે. તો હવે લખી દઈએ કે હવે પૂંઠામાંથી કુલ કાપવામાં આવેલ ભાગ અહીંયા કાપવામાં આવે, લંબચોરસ માટે લખો તો પણ ચાલે, પૂંઠામાંથી કુલ કાપવામાં આવેલ ભાગ બરાબર કેટલા, તો કે જો 77 સેમીનો વર્ગ વત્તા 3 સેમીનો વર્ગ બરાબર કેટલો, તો કે 80 સેમીનો વર્ગ. હવે લાસ્ટમાં શું પૂછ્યું છે આપણને, તો કે પૂંઠામાં જે છે બાકી રહેલ ભાગ શોધો બરાબર. તો હવે શું કરીએ આપણે, તો કે પૂંઠામાં બાકી રહેલ ભાગ એટલે કુલ ભાગ ઓછા કાપવામાં આવેલ ભાગ બરાબર, તો કે માટે પૂંઠામાં બાકી રહેલ અથવા બાકી રહેલ ભાગ અથવા બાકીના પૂંઠાનું ક્ષેત્રફળ બરાબર એ રીતે લખો તો પણ ચાલે, બાકી રહેલ ભાગ બરાબર કુલ ક્ષેત્રફળ ઓછા કાપવામાં આવેલ ભાગ બરાબર. તો એના બરાબર કુલ ક્ષેત્રફળ કેટલું છે, તો કે 154 સેમીનો વર્ગ ઓછા કાપવામાં આવેલ ભાગ કેટલો, તો કે 80 સેમીનો વર્ગ બરાબર કેટલો થશે, તો કે 74 સેમીનો વર્ગ. આ શું થઈ ગયું, તો કે પૂંઠામાં જે છે લાસ્ટમાં એમ કીધેલું કે બાકીના પૂંઠાનું ક્ષેત્રફળ શોધો. અહીંયા જોડાઈ રહેજો દરેક. સોરી, અહીંયા જે છે અહીંયા બરાબર ત્રીજી આર સેમી આપેલી, ત્રીજી આર બરાબર 14 સેમી આપેલો છે, એટલે અહીંયા જે છે ને એ 14 આવશે બરાબર. તો આના બરાબર જે છે 22 × 2 એટલે 44, 44 × 14 કરશો ને તો તમને જે છે એનું માપ 616 સેમીનો વર્ગ મળશે.
બરાબર મને એવું ધ્યાનમાં હતું કે આ જે અહીંયા જે છે 14 સેમી એ વ્યાસ આપેલો છે તો અહીંયા જે છે બાકી બધું સેમ જ રહેશે કુલ જે છે એ કેટલું વધતું આપણને 616 સેમીનો વર્ગ બરાબર હવે એના સિવાય જે છે ફક્ત અહીંયા ફેરફાર થશે તો કે 616 સેમીનો વર્ગ ઓછા 80 સેમીનો વર્ગ અહીંયા 536 આવશે બરાબર શું વધશે તો કે 536 સેમીનો વર્ગ જવાબ મળે છે બરાબર તો આ શું થઈ ગયું તો કે બાકી રહેલ પૂંઠાનું જે ક્ષેત્રફળ છે એ કેટલું મળે તો કે 536 સેમીનો વર્ગ મળે તો લાસ્ટમાં લખી દેવાનું કે માટે બાકી રહેલ પૂંઠાનું ક્ષેત્રફળ 536 સેમીનો વર્ગ હશે બરાબર આ થઈ ગયો એનો જવાબ તો આ પણ આપણે દાખલો જોઈ લીધો પ્રશ્ન નંબર 10 પણ હવે જો આના આધારે હું તમને એ કહી દઉં કે પ્રશ્ન નંબર હવે જે આપણો 8 હતો ને તો 8ની અંદર જો એમ કીધેલું કે જો પોલિશ કરવાનો દર જે છે 15 રૂપિયા મીટરના વર્ગ લેખે હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની સપાટી પોલિશ કરવાનો ખર્ચ શોધો તો જો એની અંદર શું કરવું પડે તો કે વ્યાસ આપેલો છે આપણને બરાબર વ્યાસ આપેલો હોય તો વ્યાસમાંથી ત્રિજ્યા શોધવી પડે તો ત્રિજ્યા આપણને આર મળી જાત 1.6 ભાગ્યા 2 કરો તો 0.8 મળે એ થઈ જાય તમારી ત્રિજ્યા અને એના પરથી શું કીધું તો કે વર્તુળાકાર કુલ સપાટીને પોલિશ કરવાની છે બરાબર તો આ રીતે ધારો કે વર્તુળાકાર આખી જે સપાટી છે તો અહીંયા જે ઉપર ધારો કે ટેબલ હોય તો ટેબલની ઉપરની જે સપાટી હોય બરાબર કે આ રીતના એક ટેબલ છે નીચે પાય હોય ને ઉપર આખું ટેબલ તો આખા ટેબલની જે અંદરની સપાટી હોય એ કવર કરવાની હોય તો એના માટે ક્ષેત્રફળ શોધવું પડે તો એટલા માટે વર્તુળનું જે છે વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ શોધી લેશો તો જે મળે એને 1 મીટરના વર્ગ લેખે ₹15 તો જે ક્ષેત્રફળ મળે એટલાના ભાગ લેખે કેટલા તો એ રીતે તમે શોધી શકો 10મો થઈ ગયો પછી શું કીધું છે 11મો જો 11મો જાતે ગણી દેવાનો એમાં શું કીધું છે 6 સેમી બાજુવાળા ચોરસ આકારના જે એલ્યુમિનિયમ પતરું છે બરાબર તો એની અંદરથી શું કરવાનું છે તો કે 2 સેમી ત્રિજ્યાવાળો એક વર્તુળ આ જેવો દાખલો છે ને એ જ રીતે છે કે પહેલાં એક ચોરસ છે ચોરસમાંથી એક વર્તુળ કાપવાનું છે તો પહેલાં ચોરસ શોધવાનું બરાબર અહીંયા જેવું કર્યું ને એ જ રીતે તો પહેલાં ચોરસનું ક્ષેત્રફળ શોધી લેવાનું એના પછી શું કીધું છે તો કે એની અંદરથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપી લીધું તો આ 2 સેમી ત્રિજ્યાવાળું જે વર્તુળ છે ને એ કાપી લીધું તો આ જે બાકીનો ભાગ વધે છે ને એ શું થઈ જશે એનો ક્ષેત્રફળ બરાબર તો કે આની અંદર તમે શું કરશો તો પહેલાં ચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ શોધી લેવાનું પછી ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરશો જે મળી જાય એ તમારો જવાબ બરાબર પછી 12મો પ્રશ્ન જો 12મો પ્રશ્ન પણ ફાવે એવો છે પરિઘ આપેલો છે કે પરિઘ આપેલો છે એના ઉપરથી ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધો પરિઘ આપેલો હોય આપણને એટલે 2πr ડાયરેક્ટ સૂત્ર મૂકી દો પરિઘ બરાબર 31.4 છે તો 2πr સૂત્રની મદદથી જે છે તમને એની કિંમત મૂક્યો કે 2πr બરાબર કેટલું હતું કે 31.4 બરાબર હવે દરેકની કિંમત મૂકી દો પાઈની કિંમત 3.14 આપેલી છે તો એ દરેકની કિંમત મૂકી લો તમને ત્રિજ્યા મળી જાય ત્રિજ્યાના આધારે જે છે તમારે બાકીનું અને પછી જે છે ક્ષેત્રફળ તો πrનો સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરો તો તમને ક્ષેત્રફળ પણ મળી જાય જોડાઈ રહેજો દરેક લેક્ચર કોનો છે અત્યારે આવે છે 5 મિનિટ થશે બરાબર છે તો ચલો એના પછી એક દાખલો ફટાફટ જોઈ લઈએ પ્રશ્ન નંબર 13મો જોઈ લઈએ ઓકે ચલો પ્રશ્ન નંબર 13 જે છે એ થોડો મોટો થશે તો કદાચ લેક્ચરનો સમય વધારે જે છે ઉપર થઈ જશે એક કામ કરીએ ખાલી હું જે છે ને
તમને એક 11મો 12મો થોડો વિસ્તૃત સમજાવી દઉં. 11મા પ્રશ્નમાં શું કીધેલું છે જો, તો કે 6 સેમી બાજુવાળો એક ચોરસ આકાર છે, તો આ 6 સેમી ધારો કે આનું માપ છે બરાબર, તો 6 સેમી બાજુવાળો જે છે આ ચોરસ આકાર થઈ ગયો, પછી જે છે આ થઈ ગઈ ત્રિજ્યા. તો એમ કીધું છે કે ત્રિજ્યાવાળું એક વર્તુળ કાપી લેવામાં આવે બાકીના પત્રાનું ક્ષેત્રફળ, તો આનું ક્ષેત્રફળ શોધશો કેટલું મળશે, તો કે 36 સેમીનો વર્ગ બરાબર બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ એના આધારે. પછી એમ પણ કીધેલું છે કે એક વર્તુળાકાર જે પતરું છે એને કાપી લીધું છે બરાબર, એની ત્રિજ્યા કેટલી આપેલી છે, તો કે 2 સેમી બરાબર. ત્રિજ્યા તમને અહીંયા આપેલી છે 2 સેમી, તો આનું જે છે ત્રિજ્યા 2 સેમી આપેલી છે. તો અહીંયા શું કરીએ, તો કે પાઈ આરના વર્ગ લેખે, તો પાઈ કેટલું છે 3.14 ગુણ્યા 2 કરશો જે મળે તમારો વર્તુળનું ક્ષેત્રફળ. હવે શું કરીએ, તો બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ અથવા બાકી રહેલ પતરું બરાબર શું કરીશું, તો કે કુલ ચોરસનું ક્ષેત્રફળ ઓછા જે છે વર્તુળનું ક્ષેત્રફળ એ કરશો, તમને તમારો જવાબ મળી જશે બરાબર. એ થઈ ગયું. એના પછી જે છે 12મામાં પણ એ જ રીતે પરિઘ, પરિઘ 2πr બરાબર કેટલું આપેલું છે, તો કે 31.4 સેમી મેં કીધું એ પ્રમાણે. તો અહીંયા 2 ગુણ્યા પાઈની કિંમત 3.14 ગુણ્યા r બરાબર 31.4 સેમી બરાબર. હા, તો અહીંયા જે છે આર બરાબર શું કરીએ, તો કે 31.4 અહીંયા જે છે 31.4 જે છે તો એને 314ના છેદમાં 10 લખાય બરાબર ગુણ્યા આ જે છે બધું એ શું આવશે, તો કે ભાગાકારમાં. તો અહીંયા પણ 314 કરીએ અને અહીંયા શું કરીએ, તો કે ગુણ્યા 100 બરાબર. આ રીતે કરી દેશો તો અહીંયા શું હશે 5. તો આર બરાબર ત્રિજ્યા બરાબર શું મળશે, તો કે 5 સેમી. આ થઈ ગઈ એની ત્રિજ્યા બરાબર. ત્રિજ્યા બરાબર મળી જશે 5 સેમી. તો હવે એના આધારે કીધું છે ક્ષેત્રફળ, તો પાઈ આરનો સ્ક્વેર, તો પાઈ ગુણ્યા એટલે પાઈ આપેલું 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5 કરી દેશો જે થઈ જશે એ તમારો જવાબ. ક્લિયર? તો દરેકને સમજાઈ ગયું હશે. તો આજે જે છે આપણે પ્રશ્નો નંબર 12 સુધી જોયું બરાબર, કે પ્રશ્ન નંબર 12 સુધી તમારે જાતે ગણવાનો છે. 13મો જે પ્રશ્ન છે ત્યાંથી બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરી લઈશું બરાબર. આભાર.